મળ્યો અવાજ. નોબત હવે યુટ્યુબ પર. સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેલી અપડેટ્સ. નમસ્કાર, આજે તારીખ 7 જૂન, શુક્રવાર. નોબત ન્યૂઝ ફ્લેશમાં હું ઈશા જોશી. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. જામનગરના ચાંદી બજારમાંથી પોલીસે 200 વેપારીઓની ધરપકડ કરી છે. કિશોરભાઈ મોનાણી અને નરેશભાઈ પર ચોરીના દાગીના ખરીદવાનો આરોપ છે. બંને આરોપીઓની ધરપકડથી સોની સમાજમાં આક્રોશ છે. આજે ચાંદી બજારના સોની વેપારીઓએ બંધ પાડ્યો હતો. સોની વેપારીઓએ એકઠા થઈને સૂત્રોચ્ચાર કર્યા હતા. આ મુદ્દે કાનૂની લડાઈની તૈયારી પણ થઈ રહી છે. રાજ્ય સરકારે પાક વીમા ચૂકવણી અંગેના આંકડા જાહેર કર્યા છે. અત્યાર સુધીમાં રાજ્યના કુલ 10.54 લાખ ખેડૂતોને પાક વીમો ચૂકવાયો છે, જેની કિંમત 2050 કરોડ રૂપિયા થાય છે. 7.47 લાખ ખેડૂતોને પાક વીમો ચૂકવવાનો બાકી છે. કપાસ અને એરંડાના ખેડૂતો હજુ પાક વીમાથી વંચિત છે. આજે દક્ષિણ ગુજરાતના વલસાડ અને નવસારીમાં હળવો વરસાદ થયો હતો. હવામાન ખાતાએ જૂનના બીજા સપ્તાહમાં ચોમાસાની આગાહી કરી હતી. વહેલો વરસાદ થતાં કેરીના પાકને નુકસાન થવાની આશંકા છે. ગુજરાતના પ્રથમ સાંધ્ય દૈનિક નોબત દ્વારા આકર્ષક લવાજમ યોજના. રૂપિયા 1750, 950 અને 850માં 3 જુદી જુદી યોજનાઓમાંથી આપની પસંદગીની યોજનામાં જોડાઈ વર્ષભરના નોબતના વાંચન સાથે 2 ડ્રો તથા રૂપિયા 1 લાખના એક્સિડન્ટ વીમાનો લાભ મેળવો. આજે ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડમાં વાતાવરણે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. વાવાઝોડા અને બરફના કરા સાથે અનેક સ્થળે વીજળી પડી હતી. આ કુદરતી આફતમાં કુલ 19 લોકોના મૃત્યુ થયા છે. ઉત્તરપ્રદેશ સરકારે મૃતકોના પરિવારો માટે 4 લાખની સહાય જાહેર કરી છે. ઓખા અને બેટ દ્વારકા વચ્ચે વર્ષોથી ફેરીબોટ સર્વિસ ચાલુ છે. ગુજરાત મેરીટાઈમ બોર્ડે બોટના બર્થ ચાર્જમાં વધારો કર્યો છે, જેના વિરોધમાં ફેરીબોટ સંચાલકોએ હડતાળનો નિર્ણય કર્યો હતો. ચાર્જ વધારા મુદ્દે પુનઃવિચારનું આશ્વાસન મળતા હડતાળ મોકૂફ રખાઈ છે. સરકારે કાર અને ટુ વ્હીલરના થર્ડ પાર્ટીના વીમાના દરોમાં વધારો કર્યો છે. થર્ડ પાર્ટીના વીમાના ખર્ચમાં 21% સુધીનો વધારો કરાયો છે. ટુ વ્હીલર અને કારના થર્ડ પાર્ટી વીમામાં કેટેગરી મુજબ 12%થી 21%નો વધારો થયો છે. નવા દરો 16 જૂનથી અમલમાં આવશે. આ હતા આજના મુખ્ય સમાચારો. ફરી મળીશું. જય હિન્દ, જય હાલાર.